તો આ છે ઝોલોશિપ, ને બસ સિંગલ વેફર જ છે, ને આનાથી આપણે ફ્રેન્ક કરવાનું છે આશુબેન ઉપર, કે બહુ તીખામાં તીખી વેફર છે, શું થાય આશુબેન ખાહે તો, તો એને ખબર ઉગીની ખવડાવવાની છે આ વેફર. હેલો એડો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધાય, મજામાં? તો આજનો વ્લોગ થોડોક અલગ છે. તમે ઘણા ટાઈમથી કહેતા હતા ને કે ફ્રેન્ક કરો ફ્રેન્ક કરો, તો ઘણા દિવસોથી હું પ્લાન કરતો હતો. મેં કીધું આશુબેન ઉપર એક ફ્રેન્ક વિડીયો બનાવી, પણ પ્લાનિંગ કરતો હતો કે હેલ નહોતી હોતી. પછી મને એક આઈડિયા આવ્યો, મેં મંગાવ્યું પછી ઝોલો ચીપ. આના ઘણા બધા વિડીયો જોયા, થોડીક ડેન્જર ચીપ આવે દુનિયામાં, આમ ગણો તો તીખામાં તીખી વેફર આવે, બહુ થોડીક મોંઘી થઈ, ખાલી એક જ વેફર આવે. તો મેં એ ઓર્ડર કરી હતી ને મંગાવી હતી ઓનલાઈન. તો પછી મેં કીધું ઝોલો ચીપ ખવડાવીએ આપણે આશુબેનને, કેમ થાય તીખામાં તીખી વેફર આવે. આમ ગણો તો આમાં કંઈક સીલી પેપર ટાઈપનું મરસું હોય, દુનિયામાં જે તીખામાં તીખું મરસું આવે ને એનો પાવડર આમાં વધારે યુઝ કરેલો હોય, એટલી મને ખબર છે, વધારે નથી ખબર. તો મેં પછી તમે ઘણા દિવસેથી કમેન્ટ કરતા, કમેન્ટો આવતી કે ફ્રેન્ક કરો આશુબેન ઉપર, તો મેં પછી ઝોલો ચીપ મંગાવી લીધી. ને આને કે આપણે આમનામ તો નહીં ખવડાવી શકતી, પહેલાં તો આ તોડીને જોઈ લઉં, પછી આગળનો પ્લાન કહું. મેં થોડોક પ્લાન બનાવેલો છે, આમાં ખાલી આવે તો એક જ વેફર, પણ થોડીક મોંઘી થઈ હવે આને અનબોક્સિંગ તો કરવું જોઈએ, એટલે કાતર લેતા આવ્યું તો બધું હેર વેર, નકર ઘેરે પાછું બધું ગોતવા જાય તો આશુબેનને ખબર પડી જાય કે હું કંઈક પ્લાનિંગ કરું છું, તો એને પછી તરત ખબર પડી જાય. આને કોલ પણ ક્યાંથી છે એ એને ચડતું નથી. રેડી? લે ઠે, આ ઝોલો ચીપા મોલી ન થાય ને એટલે મોકલાવેલ લાગે. તો બસ આમાં એક જ સિંગલ એક જ વેફર આવે. ઓકે, કઈ રીતનું છે? તો ભાઈ બસ લ્યો, તો આ છે ઝોલો ચીપ, ને બસ સિંગલ વેફર જ છે, ને આનાથી આપણે ફ્રેન્ક કરવાનું છે આશુબેન ઉપર, કે બહુ તીખામાં તીખી વેફર છે, શું થાય આશુબેન ખાહે તો, તો એને ખબર ઉગીની ખવડાવવાની છે આ વેફર. મેં પછી આમાં સીધી વોર્નિંગ એ લખેલી હોય, જો આવું બધું થાય તો પછી થોડીક ધ્યાન રાખવી પડશે. આખી વેફર તો નહીં ખવડાવું, પણ કંઈક ટ્રાય કરી કે ખવડાવું. એના માટે મેં એક આઈડિયા હતો મારી પાસે, તો પછી મેં એના માટે એક આ વેફર ગોતી ગામમાંથી. પાછી આ વેફરે ત્યાં નથી મળતી ગામમાં, ત્યાં દુકાને ગયો ને ત્યારે મળે, કારણ કે ઝોલો ચીપ જેવી સર્કલમાં આવે એવી રીતે આ સર્કલમાં આવે. તો આપણે બબલું ખાતા ખાતા જાવું આશુબેન પાસે, ને ઝોલો ચીપ છે આમાં નાખી દેવું, કારણ કે આ રીતની ઝોલો ચીપ આવે તો આમાંથી ખાઈ જાય. આ ટાઈપની આવે, પણ આમાં ને એમાં થોડોક ડિફરન્સ હશે એવું લાગે છે કલર કલરમાં, કારણ કે આ તો આનો કલર ને ઝોલો ચીપનો કલર થોડોક અલગ પડશે. તો એ આ વેફર ખાતા ખાતા જાય ને હું ખવડાવી આવીશું ને કેમ થાય. આ છે ઝોલો ચીપ, તો આનેથી આપણે તૂટે ને એમ કાપવી પડશે. ખોખું બહુ મોટું છે, પણ જો આવ નાની એમથી છે, અને ભાઈ બધા કહે કે બહુ તીખી હોવાનો મસાલો હોય તે મોઢે અડે તો બળે. આ તો તૂટી ગયેલી જ નીકળી થોડીક, તો એવું છે. આ છે જો દુનિયામાં તીખામાં તીખી વેફર ઝોલો ચીપ. તો આ વેફર, આ ઝોલો ચીપ છે, આ નોર્મલ વેફર છે, પણ ટ્રાય કરશું ખવડાવવાની. આ બબલામાં આપણે લઈને જઈશું ને આશુબેનને ખવડાવી દેવું અડધી વેફર. હું હાથમાં રાખી હું એમ કહી કે આ મસ્ત મસાલાવાળી વેફર છે, ટ્રાય કર કેમ થાય. આ બધી વેફર ભેગી લઈને જાઓ. ફેમિલી, તો પ્લાન થઈ ગયો છે બધો કમ્પ્લીટ, તમને કહી દીધું છે ને મને ખબર છે, બીજા કોઈને ખબર નથી. તો લાઈક કરી નાખજો, કારણ કે આવો ફ્રેન્ડ કોઈ દિવસ કર્યો નથી. તો હજી તમે ઘણી વાર પૂછતા હોય કે મારું શૂટ કોણ કરતા હોય, તો જો અહીં ટ્રાયપોડ રૂ, આ ટ્રાયપોડ ઉપર શૂટ ચાલુ હતું, કારણ કે હું આ ટાઈપનો કંઈ વિડીયો બનાવવાનો હોય તો ટ્રાયપોડ મૂકીને શૂટ કરી લઉં. અરે આશુબેનને અહીં બોલાવીને લાવું શૂટ કરવાનું, તો બધો પ્લાન જ મારો કેન્સલ થઈ જાય ને. તો હવે ઘેરે જાઓ ને કેમ થાય કોને ખબર. આવું ટ્રાય કરી તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો, આવો વિડીયો પહેલી વાર શૂટ કરું છું. બપ્પા તો ટીવી જોતા લાગે, હા બધા રીંગણા નું શાક બને ને હું ખાવ બેઠો બેઠો વેફર, મસ્ત મસ્ત ખાવી છે તારે. નવી સિસ્ટમ આવી કા? હાલે આ તો મેં કઈ જોઈ નતી, આવી નતી જોઈ આ તો એક ગામમાં નહીં મળતી. હું બે ત્રણ દુકાન જોઈને તારે રેડી મને બેન, આપણા ગામમાં નહીં મળતી નહીં, આમ બે ત્રણ દુકાને જો કે એવા વેફર રેડી. ફેમિલી, તો આ વેફર હું બે ત્રણ દુકાને ગોતવા જો, પણ મળી નહીં. પછી ગામમાં મેન મેન ત્રણ દુકાન જો ને ત્યારે મળી હતી. આમાં તો નોખી નોખી મસાલા વાળી વેફર આવે, ખાવી તારે. હા
મસ્ત વેફર આવે એમ, બીજું કઈ નઈ. આશુભાઈ ખાધી છે વેફર? હાલે ખાવી છે. શું છું? ઘડીક માં તીખી વેફર લાગી જી. હું તો ખાવ છું. મને કેવો અનુભવ થાય ખબર? જીભ માં ભડકો થાય. હું ઈદ વેફર ખાવ. બોલાવતો નહી. બહુ તીખી વેફર આવે. આવતો નહી હવે. બહુ તીખી વેફર આવે. મેં ઈદ ખાધી, ત્યાં ખાધી, મેં ખાધી. જો તમારા આશુબેન ને કોને ખબર તીખી વેફર લાગી ગઈ? બોલો, કારણ કે હું એજ વેફર ખાધી ને હેરખી વેફર જ હતી. મારે કેમ દેખી આવી આ મોઢવી પડે? લાડુ પડવા મળી મોઢામાં ઘડીક થાય છે. એમ લાગે કોકે દેવ તો નાખી દીધું. મારે જે ખાવા દઉં. હું ખાવા દઉં તારે? ગીળો કાકામાં ભાગ હશે. કાકામાં ભાગ હશે. જ્ઞાન ખટાઈ દો ને પડી. પેલા લાળ કાઢ્યા દે. પૂછ્યું એટલી તીખી તા હતી. હું ખાવ છો તો મને તો આ બધું પડે. આ જ થાય છે. અંબા શું કહો બાપા? અમુક વેફર અજનક ને કેમ નહીં લાગતી? કઈ નઈ છે. ખોટું ખોટું કે આશુબેન જાય છે ભાઈ ફ્રીજ માં કઈ ખાવા. ફેફસે થી કઈ નઈ થાય. દૂધ પી લે. દૂધ પી લે તો તરત ટાઢું ખાય તો વધારે ઓલું થાય. એવું હતું ભાઈ તો દૂધ પીવે તો સારું થઈ જાય. તને કહું એમાં શું હતું ખબર? વેફર હતી. વેફર હતી નઈ એમાં. દુનિયાની તીખામાં તીખી વેફર હતી એક નાખેલી. કોણ લેવું? એ મેં મગાવી ઓનલાઈન તારી ફ્રેન્ક કરવા. દુનિયામાં તીખામાં તીખી વેફર હતી. યાશુબેન ને થોડીક જ ખાવા દીધી. તો લાડ તો નથી ખાધી. બાકી તો જો અહીંયા પડી છે એમને પડી. આયશુ ને મૂકેલી હતી ને જો આ તો પડી. આનું મરસું આમાં સાઈડમાં છોટી ગયું ને તો મને એટલી તીખ લાગી છે. બોલો તો બહુ તીખી વેફર છે. દુનિયામાં તીખામાં તીખી વેફર છે. આ શું છે? દુનિયામાં તીખામાં તીખી. હા આવો કલર આવે આવે ને તો કોઈ ખાતા નહીં. આ જો અહીંયા હાથમાં અડે તો અહીંયા બળતું. મને અત્યારે ઓઠ ને બોલવા મળ્યું છે. આશી તો ખાઈ ગયું છે. મને ખાલી વેફર મેં વેફર ભેગી નાખીને ખાલી મરસું સાઈડમાં સોટું ને આ વેફરનું તો એટલું ઓઠ ને બોલવા મળ્યું. તો આશું એને તીખું લાગ્યું છે. તો ભાઈ તમારી ઉપર ફ્રેન્ક થઈ ગયો છે. બધે કેદુ ના કહેતા તો તમને દુનિયામાં તીખામાં તીખી ચોલોશીપ ખવડાવી દીધી છે. લે હું આગળ ખોખું લેતા આવું. જો શું કરવા દેખાડું તને કેવું આવે. આશુબેન ને ખવડાવી તો દીધી ઝોલોશીપ, પણ લાટ ન ખાવા દીધી કારણ કે મને નહોતી ખબર એમાં કેટલું ઓલું થાય. તો એ તીખું તો ભાઈ છે. મને બહુ તીખ લાગી. કેમ જાય આશુ? આશુ શું ખરા? શું પીવા? અહીં ધરું. આ જો એક વેફર આવે એમાં કવડું છે. જો આ ખોલ તો ખરી. એમાં બધું છાપેલું હશે, લખેલું હશે. આપણે હવે કઈ વેફર ખાવાની થતી ને. હું ટ્રાય કરું જરાક. રેવા દે રેવા દે. જરીક ટ્રાય કરું. ખાધી નઈ મને તીખી તો લાગી. ટ્રાય કરવી છે.
કેટલી ટ્રાય કરું, એટલી ટ્રાય કરું, એટલા માં લેવડતી એક જરીક ટ્રાય કરું કેમ કે અનો સ્વાદ નથી, એકલું મરસું જ છે. પીલે પાણી બહુ તીખી છે ભાઈ, ઘડીક માં તીખી લાગી ગઈ, નો તીખાધી હોય તો સારું હતું, બહુ તીખી વેપર છે ભાઈ, તીખામાં તીખી. ખાવી તો ખાઈ લે, તું ના ને પડતું તને હવે થોડી મારે બધી વેફર બેન કરી લેવાની થઈ ગઈ, બધી વેફર કે ખાવાની ને મને એમ વસા થાય, એ તો મેંદાન લોટ ની હતી ઓલી, મેં એમ કીધું મસાલા વાળી છે, મસાલો લાગે પણ આમાં એક મરસું એમ અડે લઈને મોઢે નો વર્તી તો એ બોલશે. હે હજી તીખું લાગે ફેમિલી, તો આ વસ્તુ ટ્રાય કરતા નહીં ભાઈ કોઈ ને, જો આમાં એટલી છે તો બધું પેક કરીને મૂકી દઉં, કારણ કે ભાઈ આ વસ્તુ ટ્રાય ન કરે, મને બહુ તીખું લાગ્યું, મેં થોડુંક ખાધું તોય પાછું મરસું પકડીને બેઠી. તમે ખાલી કમેન્ટ કરજો ને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે હું પાછું કંઈક તમે બધા કમેન્ટ કરશો એટલે હું કંઈક યુનિક ફ્રેન્ક કરી આશુને ખબર પડ્યા વગીને આટલે કેમ ટ્રાય કર્યું હતું મેં, એવી રીતનું પ્લાનિંગથી નવો ફ્રેન્ક કરશું કંઈક, તો કમેન્ટો આવશે એટલે પાછો ફ્રેન્ક થશે, એ આશુને ભૂલાઈ જાય, હું થોડોક મોડા ટાઈમમાં કરી એટલે, બાકી તો કોઈ ટ્રાય કરતા નહીં. આશા છે કે આજનો ફ્રેન્ક તમને ગીમો છે, ગીમો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ આશુબેન મજા આવી ગઈ ને આજના વિડીયોમાં, મતલબ નહીં પણ શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, ન કરી હોય તો બસ 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 આજનો બ્લોગ અહીં સુધી, આશા છે કે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, મળી આપીશું કાલે નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, કેદો ફ્રેન્ક કરો એન્ટા બાય.